સરહદી પંથકના વાવ તાલુકાના ચોથા નેસડામાં કેનાલનું પાણી ન મળતા કૃતોએ વાવ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું અને જો બે દિવસમાં પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યાને માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. નર્મદા વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતું ન હોવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પાણી છોડવામાં અધિકારીઓની ઢીલી નીતિ ફરી ખેડૂતોને મસમોટું નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. વાવ તાલુકાના ચોથા નેસડાના ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી અને છેવાડાના ગામડાઓમાં પાણી પહોંચાડવામાં જવાબદાર તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ચોથા નેસડાના ખેડૂતોનું કહેવું છે કે અમે જીરાનું વાવેતર કર્યું હતું પણ આજ દિન સુધી પાણી ના આવતા ખેડૂતોને ભારે નુકસાન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. નર્મદા વિભાગ અવારનવાર બહાનું બનાવી ખેડૂતોને મૂર્ખ બનાવી રહ્યા છે. જોકે ચાલુ ચોમાસે વધારે પ્રમાણમાં વરસાદને લીધે ચોમાસું નિષ્ફળ જતા રવિ સિઝનમાં છેવાડાના ગામડાઓને નર્મદા કેનાલનું પાણી પૂરતું મળતું નથી. કેનાલોમાં પાણી છોડવા છતાં છેવાડાના ગામડાઓમાં હજુ પાણી મળ્યું નથી અને પાણી આવશે તેવી આશાએ પોતાના ખેતરમાં મોંઘા બિયારણ ખાતર નાખી ખેતરમાં વાવેતર કરી નાખ્યું છે પણ હજુ સુધી છેવાડાના ગામડાઓમાં પાણી ના મળતા ખેતરો સૂકા પડ્યા છે. રવિ સિઝનને માસ પૂરો થયો છતાં ખેડૂતોને પાણીના ફાંફા પડી રહ્યા છે જેને લઈને જગતનું તાપ ચિંતિત બન્યો છે. જોકે ચોથા નેસડાના ખેડૂતોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલીભગતથી કેનાલનું કામ હલકી ગુણવત્તાનું હોવાથી અવારનવાર તૂટી જવાથી પાણી છોડવામાં આવતું નથી જેથી તેમનું પાપ છુપાવવા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. જો બે દિવસ પાણી નહીં આવે તો અમે ઉપવાસ આંદોલન કરીશું અને વાવ મામલતદાર કચેરીએ ધરણા કરીશું. આજે ચોથા નેસડા ગામના ખેડૂતો મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવેલ છે. આજ દિન સુધી ચોથા નેસડા પાણી મળેલ નથી. જો બે દિવસની અંદર પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું તથા ઉપવાસ ઉપર આવીને બેસી અમારે અમે અહીંયા આવું એટલે આગળના લોકો એમ કહે છે આગળ કે ખેડૂતને ઓછા લાભ આવે વગેરે પાણી એને ઓછા લાભ મળે પાણી નેર હૂકી પડી હોય પાણી ચાલુ વગેરેના પાણી વગેરેના ચાલુ પકવું અને હજી પાણીની કાંઈ માની યાર અમારી હવે અત્યારે ઘઉંનો વાવતરે જતો રહેશે ઝીરું કે પકવું ઝીરું ચાલુ પકવું તો અત્યારે ગવિન જી એ પાત્રામાં થતા તો આવી રીતિ છે. સરકારે આગળ બધા આગેવાન હશે બોજા આવી રીતે અમને ખેડૂતોને શું કોઈ મારો છે અધિકારી કોઈ કોણ ના જઈએ તો પછી ના કહી જઈએ નકર નર્મદાની નેજની ફોટીઓ કાપી નાખે તો અમે હું ના રાખી બેસી શકો ખેડૂત. હવે અત્યારે ખેડૂત જ્યારે કોડે બેસી ગયા છે વરહાળી ધ્યાન બગાડી કે આપણે ઝીરું પાછો ઝીરું થાય નહીં અત્યારે બધી પાણીની ચકડી છે ખૂબ અને અત્યારે બધા ખેડૂત બેસી ગયા છે પાણી ઉપરે ગાઢી. હવે અમારે અધિકારીઓને સાહેબોને શું કહેવા અમે મોગો સરકાર એમ કહે છે કે ખેડૂત ઓછો લાવ વગેરે અનાજે ખેડૂત કદી ઓછો આવવાનો નથી. રમેશ પરમાર સાથે રાજગજ્જર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.